નમસ્તે બાળ મિત્રો, હું દક્ષા મકવાણા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આના પહેલાના લેક્ચરમાં આપણે શું લઈશું તો તે પછીનું મૂળાક્ષર. આજે આપણે શું લખવાનું છે? વચ્ચેનું મૂળાક્ષર. તો આપણે પહેલી વખત લખતા નથી, આપણે આગળ લખેલા જ છે. પછીનું મૂળાક્ષર, વચ્ચેનું મૂળાક્ષર. પણ આજે આપણે સમૂહમાં બીજી લીટીમાં આપણે લખવાના છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, આપણે અત્યારે લખવાનું શું છે, લખવાનું ખાસ ધ્યાન શું રાખવાનું છે, તો કે ફોર લાઈન માં આપણને એ જ ખ્યાલ રાખવાનો છે કે કયો અક્ષર વચ્ચેની લાઈનમાં આવે, કયો અક્ષર ઉપરની લાઈન અડી લખવાનો, કયો અક્ષર નીચેની લાઈન અડી લખવાનો, એ આપણે મહત્વનું યાદ રાખવાનું છે. બરાબર, મૂળ અક્ષર ઓળખતા તો આપણે બધા આવડી ગયા છે કે આ એફ છે, વાય છે, ઝેડ છે. તો હવે આજે આપણે બે ની વચ્ચેનો મૂળ અક્ષર લખશું, એફ અને એચ. તો એફ અને એચ ની વચ્ચે કયો મૂળ અક્ષર આવે? તો જી. જી અને એ લખવાનું છે. તો આપણે જી નીચેની લીટીને અડાડીને લખશું. બરાબર, જી. હવે અહીંયા મેં લીટા કીધા છે તો આપણે ખ્યાલ આવવો જોઈએ, આ પી પછી અહીંયા ક્યુ, ક્યુ આવશે તો કેવો આવશે? ઈ પણ નીચેની લીટી નડીને આપણે યાદ રાખવું જોઈએ, યાદ રહેવું જોઈએ કે આ અક્ષર આપણે નીચેની લીટીને અડીને લખવાનો છે. બરાબર, ક્યુ. પછી ઓ, ઓ પછી અહીંયા ક્યુ છે. તો ઓ અને ક્યુ ની વચ્ચે શું આવે? અહીં શું લખવાનું છે આપણે? પી. પી પણ નીચેની લીટી અડીને જ આપણે યાદ રાખવાનું છે કયો અક્ષર કઈ લીટી ને અડાડી લખવાનો છે. આઈ પછી જે. બરાબર, આઈ અને કે ની વચ્ચે કયો મૂળાક્ષર આવ્યો? જે. હવે અહીંયા બી અને એક્સ, તો બી અને એક્સ એની વચ્ચે કયો આવશે? ડબલ્યુ. લખવાનું, વ્યવસ્થિત લખવાનું, બોલવાનું અને પ્રાપ્ત કરવાનું. બરાબર, થેન્ક યુ.